पाड़ी ऑडिटोरियम हॉल खाते वर्तन थी परिवर्तन शिक्षक सज्जता शिबिर योजायो। वक्ता जय वसावड़ा अल्पा नायक दीपेश शाहे परिवर्तन विषय वक्तव्य आप्यो। पारडी खाते वर्तन थी परिवर्तन मणको बे शिक्षक सज्जता माटेनो प्रोग्राम मोरारजी देसाई ऑडिटोरियम हॉल खाते योजायो हतो, जेमा गुजरातना जाणीता मोटिवेशनल स्पीकर जय वसावड़ा द्वारा नवी नीति नवी पेढ़ी मनन्य वक्तव्य आपवामां आव्यो। त्यारबाद अल्पाबेन नायक मोदी द्वारा चालो कई नक्कर करिए आयखानू अत्तर करिए उपर शिक्षकों ने ऊंडाणपूर्वक शिक्षणना पायामांथी परिवर्तन माटे माहिती आपवामां आवी हती। त्यारबाद त्रीजा वक्ता दीपेश शाह द्वारा वर्गखंडनी चार दीवालोना बंधन मुक्त विषय पर रमत द्वारा विषयनी समजूती आपी हती। आ समग्र आयोजन आर्य संस्कार धाम पाड़ी एजुकेशन सोसायटी ने तन्मय चेरिटेबल ट्रस्टना संयुक्त उपक्रमे योजायो हतो। आ कार्यक्रमना मुख्य मेहमान तरीके वलसाड जिल्लाना शिक्षण अधिकारी एमसी भूषारा उपस्थित रह्या हता। स्वागत प्रवचन दीपेश शाह द्वारा करवामां आव्युं हतुं। आ प्रसंगे पाड़ी एजुकेशन सोसायटीना प्रमुख हेमंत देसाई, आर्य संस्कार धामना रजनीभाई शाह, रमेशभाई शाह उपस्थित રહ્યા કાર્યક્રમનું સંચાલન ચેતન મોદી દ્વારા કરવામાં આવ્યું હતું। નમસ્કાર, હું એમસી ભૂષારા, જિલ્લા શિક્ષણ અધિકારી વલસાડ। વર્તનથી પરિવર્તનના એક થીમ પર માન્ય જે વસાવડા સાહેબના એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। શિક્ષક સજ્જતા, શિક્ષકને સજ્જ કરવા માટેના જે અલગ અલગ ટેકનિક છે, એ બાબતો છે, એને સારી રીતે અને સ્પષ્ટ રીતે સાહેબે ખૂબ ગહનતાથી અને હૃદયને સ્પર્શી જાય એ રીતે શિક્ષકોને સજ્જ કરવાનો પ્રયત્ન કર્યો છે। અને આ સંસ્થા દ્વારા આજે પ્રયત્ન છે એ ખૂબ જ સારો રહ્યો છે। વલસાડમાં શિક્ષણની ગુણવત્તા વધે, બાળકો સજ્જ થાય શિક્ષક સાથે, એવા પ્રયત્નો હંમેશા જય વસાવડા સાહેબની જેમ બીજાઓ પણ વક્તાઓ આ સંસ્થાના માધ્યમથી આવતા રહેશે। અને જય વસાવડા સાહેબને પણ ફરીથી અમે આમંત્રણ આપીએ છીએ અને શિક્ષકોને વધુ સજ્જ કરીએ એવી એ રીતે અમે આગળના કાર્યક્રમ કરતા રહીશું। ખૂબ જ સારો કાર્યક્રમ હતો અને વખતે વખત આવા કાર્યક્રમ કરતા રહીશું। થેન્ક યુ। આજે એક સરસ મજાનો શિક્ષક સજ્જતા સેમિનાર હતો, મને દીપેશભાઈનો આમંત્રણ મળ્યું કે વલસાડમાં આ એમણે ધૂણી દેખાવી છે, અમારી કાઠિયાવાડી ભાષામાં કહું તો, કે જેની અંદર એક જ્ઞાનનો યજ્ઞ છે જેમાં બધી આહુતિઓ મળતી હોય છે, અમારા જેવા કોઈ બહારથી આવે એ લોકો પોતપોતાની રીતે શેર કરે કે આત્મ એજ્યુકેશન કેવી રીતે વધારે સારી રીતે હોવું જોઈએ। શિક્ષક મિત્રો ઘણી બધી, મેં આજે જાણ્યું કે 139 જેટલી સ્કૂલોનું પ્રતિનિધિત્વ અહીં હતું શિક્ષકોમાં, અને એ બધા અલગ અલગ શિક્ષકો આવે અને એમને બહુ મામૂલી રજીસ્ટ્રેશન ફી સાથે ખૂબ બધો જ્ઞાનનો ખજાનો કોઈ વ્યક્તિ આવીને આપે એવું એક આખો પ્રકલ્પ છે। ખાલી હું જ નથી, અનેક મારી પહેલાં પણ આવશે આવ્યા હોય એવા વિદ્વાનો પણ છે, મારા પછી તો હજી અનેક આવવાના છે। તો આ એક સરસ પ્રકલ્પ ચાલી રહ્યો છે અને એજ્યુકેશન માટે જરૂરી છે। આજના જમાનામાં મોબાઈલ ટેકનોલોજી બધી વસ્તુઓ નવી આવી ગઈ છે, ત્યારે શિક્ષકે પણ નવા થવું પડે, એની સાથે તાલ મિલાવવો પડે અને સજ્જ થવું પડે। તો દીપેશભાઈ અને બીજા મિત્રો અને વડીલો અમારા, મારે ખાસ એમનો ઉલ્લેખ કરવો પડે, જે વડીલોનું આમાં ફાયદો થાય છે હું બોલ્યો પણ મંચ ઉપર, કે સરસ્વતી માટે લક્ષ્મીનો સંબંધ પણ જોઈએ તો એ બંનેનો સંગમ થઈ ગયો છે। આજે આર્ય સંસ્કાર ધામ, તન્મય ચેરિટેબલ ટ્રસ્ટ અને પાડી એજ્યુકેશન સોસાયટી દ્વારા આયોજિત વર્તનથી પરિવર્તનનું બીજો મણકો હતો। આજરોજ વલસાડ જિલ્લાની બધી જ શાળાઓના શિક્ષકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું, જેમાં 139 શાળાના અરાઉન્ડ 400 જેટલા શિક્ષકોએ આ કાર્યક્રમનો ભાગ લીધો હતો। મુખ્ય વક્તા તરીકે જય વસાવડા, ત્યારબાદ અલ્પા નાયક મોદી અને ત્યારબાદ મારું સેશન છે। અમે ત્રણે ત્રણ વક્તાઓ મળીને શિક્ષકોમાં સજ્જતા આવે અને નવા જનરેશન સાથે તાલમેલ કરે એ પ્રયત્ન કર્યો। આ ઉપરાંત આજરોજ માઇન્ડ મેરાથોન ઇન્ટર સ્કૂલ ક્વિઝ કોમ્પિટિશન, જે 10,000 વિદ્યાર્થીઓ માટે થવાની છે, એની પુસ્તકનું લોન્ચ કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમ એવી રીતના છે કે દરેક શાળાના વિદ્યાર્થીઓ 9-12ના પોતાની શાળામાં 50 રૂપિયા ભરીને રજીસ્ટ્રેશન કરાવશે તો એમને પુસ્તક, 500 સવાલનું અને બોટલ વોટર એ તમને ફ્રી મળશે। અને આ દ્વારા જો પોતાની શાળામાં જીતશે એ લોકો ઇન્ટર સ્કૂલ કોમ્પિટિશનમાં આવશે અને જે ઇન્ટર સ્કૂલના વિજેતા બનશે એમને 5,000, 3,000, 2,000ના ઇનામો, ટ્રોફી અને માઇન્ડ મેરેથોનનો વિજેતા જાહેર કરવામાં આવશે। આ હરીફાઈ 3 વર્ષ સુધી થવાની છે, એટલે બધી જ શાળાના આચાર્ય શિક્ષકો આમાં ભાગ લે એવો અમે અનુરોધ કર્યો હતો।
આજરોજ આપણે વાત કરીએ તો જય વસાવડા મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા, પારડી એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ હેમંતભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા, આર્ય સંસ્કાર ધામના પ્રણેતા રજનીભાઈ શાહ અને રમેશભાઈ શાહ જે આજના કાર્યક્રમના મુખ્ય દાતા પણ છે એઓ પણ ઉપસ્થિત રહ્યા હતા, અમે ત્રણ વક્તાઓ અને ડીઈઓ વલસાડ જિલ્લાના શિક્ષણ અધિકારી જે નવા આવ્યા છે, ખૂબ જ નોલેજવાળા, જ્ઞાન અને મન અને બુદ્ધિની વાત કરનારા MC ભૂસારા સાહેબનું આપણે આજે સન્માન કર્યું અને વલસાડ જિલ્લાના શિક્ષકો વતી સ્વાગત પણ કર્યું હતું. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.